નમસ્તે બાળકો, કેમ છો? આપણે આજે અંગ્રેજી વિષયમાં પુનરાવર્તન શીખીશું. જુઓ, ક્રમમાં મૂળાક્ષર લખો. અહીંયા આપણે એ ફોર એપલ આપેલો છે, બીજી એબીસીડીનો, તો એ આપણે ક્રમમાં છેક એલ સુધી લખવાનો છે. તો એ પછી શું આવે? બી. બી પછી સી. સી પછી ડી. ડી પછી ઈ ફોર એલિફન્ટ. એના પછી એફ. એફ પછી જી ફોર ગ્રેપ્સ. એના પછી એચ ફોર હાઉસ. એચ પછી આઈ ફોર આઈસ્ક્રીમ. એના પછી જે ફોર જગ. અને એના પછી કે ફોર કાઇટ. અને છેલ્લે એલ ફોર લાયન આપેલો છે. તો બાળકો, આપણે એથી એલ સુધી સળંગ એબીસીડી લખી. હવે અહીંયા જુઓ, આ શું છે? એફ મૂળાક્ષરથી શરૂ થતા ચિત્ર પાસેના વર્તુળમાં રંગ પૂરો. તો જુઓ, આ ચિત્ર જે આપ્યા છે એનો જે પહેલો અક્ષર એફ હોય એમાં આપણે કલર પૂરવાના. તો જુઓ, આ શાનું ચિત્ર છે? પંખો. પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફેન. તો એના આપણે આ આપેલા વર્તુળમાં ગોળમાં રંગ પૂરવાના. હવે આ શાનું ચિત્ર છે? ચોપડી. ચોપડીને ઇંગ્લિશમાં શું કહેવાય? બુક. તો બુક શેનાથી શરૂ થાય? બી. આ શાનું ચિત્ર છે? શિયાળ. શિયાળને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોક્સ. ફોક્સનો એફથી શરૂ થાય. ક્યાંથી? તો આપણે એની જોડેના વર્તુળમાં રંગ પૂરીશું. તમારે આ રીતે વર્તુળમાં ઘરે કલર પૂરવાના. સરસ. હવે જો આ શું છે? લીંબુ. તો એ લેમન, એટલે એલથી શરૂ થાય. આ છે બકરી. તો ગોટ એટલે બકરી. એ જીથી શરૂ થાય. આ શાનું ચિત્ર છે બાળકો? ફૂલ. ફૂલને કહેવાય ફ્લાવર. તો એ એફથી શરૂ થાય. તો આપણે એના જોડેના વર્તુળમાં રંગ પૂરીશું. હવે આ છે ટ્રેન. ટ્રેન ટીથી શરૂ થાય. અને આ છે ફ્રૂટ. તો ફ્રૂટનો થાય એફ. તો આપણે એમાં રંગ પૂરીશું. જોયું બાળકો? તમારે પણ ઘરે આવી પ્રવૃત્તિ કરતા જવાનું અને શીખતા જવાનું. આવજો.